નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે ગાલા અસાઇમેન્ટ બે હજાર બાવીસનું ગુજરાતીનું જે પ્રશ્નપત્ર છે પહેલું એનું આપણે સોલ્યુશન કરવાના છીએ તો મિત્રો અહીંયા તમારી સામે ગાલા અસાઇમેન્ટનું ગુજરાતી વિશેનું પ્રશ્નપત્ર પહેલું છે આદર્શ નમૂના જે પ્રશ્નપત્ર છે એનું આપણે વિભાગ સીનું સોલ્યુશન કરવાના છીએ તો મિત્રો અહીંયા જોઈએ વિભાગ સી પ્રશ્નપત્ર એક ગાલા અસાઇમેન્ટ વિષય ગુજરાતી તો એની અંદર વિભાગ સીમાં પેલું જ આપ્યું છે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખો તો મિત્રોમાં નવમું છે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો નિયમિત છે તો એની સાચી જોડણી થાય વચ્ચેનું ની રસવાઈ યો મી રસવાય અને ત તો આ રીતનું થશે ત્યાર પછી બીજું છે વાત્સલ્ય તો વાત્સલ્ય છે એમાં આજે પ્રથમ છે એ સાચું થશે સોરી એક જ મિનિટ અહીંયા આજે પ્રથમ છે વાત્સલ્ય એ સાચું થશે ત્યાર પછી દસમું છે પરિવાતા નામ તો એ થાય છે પરિણામ તો આ આવશે પરિણામ ત્યાર પછી અગિયારમું આવશે લોકગીત શબ્દનો સમાસ ઓળખો તો લોકગીત છે એટલે લોકો દ્વારા ગવાતું ગીત એટલે એમાં મધ્યમ પદનો લોપ થાય છે એટલે એને કહેવાય છે મધ્યમ પદ લોપી તો આ રીતનું મિત્રો આપણે વિભાગ વિભાગસીનું સોલ્યુશન જોઈએ છીએ ગઈ સાલ પણ મેં ગાલા અસાઇનમેન્ટ છે એના સંપૂર્ણ સોલ્યુશન મૂકેલા હતા આ વર્ષે પણ તમામ વિષયના હું ગાલા અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન મૂકવાનો છું તો મિત્રો

જોડકા જોડો એમાં આપણે કરતરી રચના અને કર્મણી રચના છે એ જોવાનું છે તો કરતરી રચના છે એમાં આવશે ત્રીજું આ હું એ દિવસોના સપના જોઉં છું ત્યાર પછી કર્મણી રચનાઓ છે મારાથી એ કામ છોડી દેવાય એટલે કે પહેલું આવશે તો આ રીતના આન્સર થાય પહેલાં સામે ત્રીજું અને બીજા સામે પહેલું આ રીતના આન્સર થશે ત્યાર પછી ત્રીજું તેરમું વિશ્વરાજે ફરીથી ઊંચે જોયું એક હાસ્યબાણ છોડ્યું વાક્યમાં ના અલંકારનો પ્રકાર જણાવો તો મિત્રો અહીંયા વાક્યમાં જે અલંકાર છે એ અલંકાર થશે રૂપક ત્યાર પછી ચૌદમું પાલનહાર શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તો પાલનહારમાં પર પ્રત્યય રહેલો છે પર પ્રત્યય રહેલો છે ત્યાર પછી આગળ જોઈએ પંદરમું નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો ઉમળકો એટલે થાય છે ઉમંગ અને પય એટલે થાય છે દૂધ ત્યાર પછી સોળમું છે ઋષિકા સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર લખો ઋષિકા છે એ વ્યક્તિવાચક સંજ્ઞા થશે ત્યાર પછી સતર્મું છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો તો એમાં છે સત્તરમની વાત કરીએ આપણે અહીંયા હળવા ફૂલ થઈ જવું તો એનો જવાબ આવશે મિત્રો હળવાશ નો અનુભવ થવો હળવાશનો અનુભવ થવો તો આ રીતનું આવશે રૂઢિપ્રેગનો અર્થ ત્યાર પછી ઓગણીસમો છે નીચે આપેલ કહેવતનો અર્થ લખો ઉતાવળે આંબા ન પાકે તો મિત્રો એનો જવાબ થાય છે આ રીતનો લખવાનો છે ઉતાવળ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી ઉતાવળ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી ત્યાર પછી ઓગણીસમું નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો જન્મદિવસ નિમિત્તે ઉજવાતો ઉત્સવ જન્મદિવસે નિમિત્તે ઉજવાતો ઉત્સવ એને કહેવાય છે વર્ષ ત્યાર પછી આગળ જોઈએ વીસમું નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો તો એમાં છે ભય અહીં આપણને ભય આપ્યું છે તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે નિર્ભય ત્યાર પછી એકવીસમો છે સુર અને નો જોડણી ભેદ થતો જોડણી ભેદ થતો અર્થભેદ જણાવો તો પહેલું સૂર છે આ પહેલું સૂર એટલે થાય છે અવાજ અને બીજું સૂર છે આ સૂર સૂર રસવાળું છે એટલે થાય છે દેવ તો દીર્ઘાવાળું સૂર છે એમાં અવાજ થાય છે અને રસવાળું સૂર છે એમાં દેવ થાય છે ભયનો વિરુદ્ધાર્થી શબ્દ નિર્ભય થાય છે ત્યાર પછી આગળ વધીએ બાવીસમું નીચેના તળપદા શબ્દનું રૂપ લખો વાળું તો મિત્રો વાળું એટલે સાંજનું ભોજન આપણે સાંજના ભોજનને વાળું કહીએ છીએ સાંજનું ભોજન ત્યાર પછી ત્રેવીસમું નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો તો મિત્રો આમાં વિશેષણ છે એ આપણે મેળવવાનું છે અને પ્રકાર કેવો છે એ નાજુક કન્યાનું નામ રાધા હતું તો અહીંયા નાજુક છે એ વિશેષણ થાય છે અને એ વિશેષણનો પ્રકાર કહીએ તો પ્રકાર છે એમાં આવશે ગુણવાચક ગુણવાચક તો નાજુક એ વિશેષણ છે અને એનો પ્રકાર જોઈએ તો એનો ગુણવાચક પ્રકાર થાય છે ત્યાર પછી આગળ વધીએ ચોવીસમું નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો તો સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે તો એમાં પહેલાં છે આ એ ક્રિયા વિશેષણ થાય છે અને આપણે એનો પ્રકાર જોઈએ તો પ્રકારમાં આવશે સમયવાચક કારણ કે સમય બતાવે છે સમય વાચક તો પહેલાં એ પ્રકાર થાય છે અને અને સોરી પહેલાં છે ક્રિયા વિશેષણ થાય છે અને એનો પ્રકાર છે એ સમયવાચક થશે ત્યાર પછી દેવિકા શબ્દના ધ્વનિ ઘટકો એટલે કે સ્વર વ્યંજન છૂટા પાડો તો આ રીતનું મિત્રો લખવાનું છે દ ખોડો વત્તા એ પ્લસ વ આ રીતનો ખોડો પ્લસ ઈ પ્લસ ક ખોડો અને પ્લસ અ આ રીતના તમારે ધ્વનિ ઘટકો છે એ છૂટા પડવાના છે ત્યાર પછી આગળ વધીએ તો છવીસમો આવે છે છવ્વીસમું નીચેના વાક્યની પ્રેરક વાક્ય રચના બનાવો મયુર પૂજા કરે છે તો મિત્રો એનું પ્રેરક વાક્ય રચના રીતના થશે પૂજા કરાવે છે આ રીતનું થશે ત્યાર પછી નીચેની પંક્તિનો છંદ ઓળખાવો દીપકના બે દીકરા કાજળને અજવાસ એક કપૂત કાળું કરે ને બીજો દીએ પ્રકાશ તો મિત્રો એ છે દોહરો છંદ દોહરો છંદ આ જે મિત્રો સત્યાવીસ છે એનો જવાબ આવશે દોહરો છંદ ત્યાર પછી આગળ વધીએ અઠ્યાવીસમું પૃથ્વી છંદનું બંધારણ જણાવો તો મિત્રો એનું બંધારણ છે એમાં સત્તર અક્ષર છે સત્તર અક્ષર અને કયા એનું બંધારણમાં જોઈએ તો જ સગા અને યતિ છે યતિ યતિ આઠમા અક્ષરે તો મિત્રો પૃથ્વી છંદના બંધારણનું વાત કરીએ તો સત્તર અક્ષર બંધારણની વાત કરીએ તો સત્તર અક્ષર જશો જસો યલગા યતિ આઠમા અક્ષરે તો મિત્રો આ તો આપણી પાસે ગાલા અસાઇમેન્ટ બે હજાર બાવીસનું ગુજરાતીનું પ્રથમ પ્રશ્નપત્રનો વિભાગ